ઓફ વડોદરા. વિશ્વમાં શાંતિ અને કલ્યાણ થાય તે હેતુથી શહેરા તાલુકાના ચાંદલ ગઢખોડલ ધામ ખાતેથી તારીખ 17 જાન્યુઆરીથી શરૂ થનારા ત્રણ દિવસીય 51 શતચંડી મહાયજ્ઞની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બનરાજી વન અને જંગલ વિસ્તારમાં આવેલ ચાંદલ ગઢખોડલ ધામ ખાતે આગામી 17 જાન્યુઆરીથી ત્રણ દિવસીય 51 કુંડી શતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ચાંદલગઢ ખોડલધામ ખાતે 17 જાન્યુઆરીથી શરૂ થનારા ત્રણ દિવસીય 51 કુંડી શતચંડી મહાયજ્ઞના કાર્યક્રમને લઈને આયોજકો દ્વારા યજ્ઞકુંડ મંડપ સહિતની વ્યવસ્થાની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. આ મહાયજ્ઞ થકી વિશ્વમાં શાંતિ અને કલ્યાણ થાય તેમજ શહેરા તાલુકા સહિત વિસ્તારોનું કલ્યાણ થાય, લોકોની બીમારીઓ દૂર થાય તેવા હેતુથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 51 યજમાન અને 131 બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે 1,00,000 નરવાણ મંત્રોના હોમ, મહાઆરતી અને પૂજા અર્ચના સહિતની ક્રિયા કરવામાં આવશે. આ મહાયજ્ઞમાં ખાસ કરીને પૂર્વકાળમાં જે રીતે ઋષિ મુનિઓ યજ્ઞશાળા બનાવીને યજ્ઞ કરતા હતા, તે જ પ્રકારે ખોડલધામમાં યજ્ઞશાળા બનાવીને 51 કુંડી શતચંડી મહાયજ્ઞ કરવામાં આવશે. તો યોજાનાર આ કાર્યક્રમને લઈને ચાંદલગઢ ખોડલધામ તરફ જતા માર્ગ પર ઠેર ઠેર આયશ્રય ખોડિયાર માની ધજા પણ લગાવવામાં આવી છે. આ યજ્ઞશાળા 90x90 ની બનાવવામાં આવેલી છે. 3 સ્ટેપમાં છે આ યજ્ઞશાળા. જે બ્રહ્મા નૈઋત્ય ખૂણાની અંદર અહીંયા મંગળ કુંડ બનાવવામાં આવેલો છે. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણની અંદર બીજા જ 42 કુંડ બનાવવામાં આવેલા છે. એ પ્રમાણે 151 કુંડ શહેરા નજીક આવેલા ચાંદલગઢ ખોડલધામની અંદર ત્રણ દિવસીય જે યજ્ઞનું આયોજન કરેલ છે તે યજ્ઞનું નામ છે સચંડી યજ્ઞ, સાથે સાથે શ્રી મહાયાગ અને 1,00,000 નવાર્ણ મંત્રનો હોમ થશે. આ યજ્ઞનો હેતુ છે વિશ્વ શાંતિ, વિશ્વ કલ્યાણ અને શહેરા તાલુકાના જે કંઈ વિસ્તાર છે વિસ્તારનું કલ્યાણ થાય એ જ હેતુથી આ યજ્ઞનું આયોજન કરેલ છે. આ યજ્ઞની અંદર 51 કુંડ બનાવેલા છે. 51 યજમાનો દ્વારા અને 130 બ્રાહ્મણો દ્વારા 3 દિવસ સુધી અહીંયા ભવ્ય યજ્ઞનું આયોજન ચાલશે. યજ્ઞાદ ભવતી પર્જન્ય
પર્જન્યો ભવતી યજ્ઞઃ. પુરાણોની અંદર લખેલું છે કે યજ્ઞો થશે, પર્જન્ય એટલે વરસાદ થશે, વરસાદ થશે તો અન્નને પાણીની ઉત્પત્તિ થશે અને અન્ન પાણી દ્વારા આ જળ અને જીવન મનુષ્ય માત્રનો ચાલશે. ચંડીપાઠના 700 શ્લોક છે, 700 શ્લોક દ્વારા અલગ 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 પ્રકારના દ્રવ્યો દ્વારા અહીંયા હોમ કરવામાં આવશે. આ યજ્ઞ કરવાથી જીવ માત્રનું કલ્યાણ થાય છે, વિશ્વ શાંતિ મળે છે અને દેવી શક્તિ પ્રાપ્ત થાય છે. અહીંયા કોઈનો પ્રાઇવેટ ઉદ્દેશ્યને કોઈ યજ્ઞનું આયોજન નથી, પણ વિશ્વ કલ્યાણ માટે આ યજ્ઞ કરવામાં આવે છે. આ યજ્ઞ કરવાથી જીવ માત્રનું કલ્યાણ થાય છે, આવનાર ભક્તોનું કલ્યાણ થાય છે, દરેક માય ભક્તોનું કલ્યાણ થાય છે અને રાજરાજેશ્વરી ભગવતી મા ખોડલની કૃપાથી દરેક આદિ વ્યાધિ ઉપાધિ રોગ ભય શત્રુ જેવા ભયાનક બીમારીઓથી ઉપદ્રવોથી મુક્તિ મળે છે એ હેતુથી આ યજ્ઞનું આયોજન કરેલ છે. આ યજ્ઞ કરવાથી વિશ્વનું પણ કલ્યાણ થાય છે, આવનાર જીવ માત્રનું પણ કલ્યાણ થાય છે. આ કાર્યક્રમની તૈયારીઓ સંપૂર્ણ અહીંયા રૂપ આપી રહી છે. આવતીકાલે પ્રાયશ્ચિત યજ્ઞ થશે અને 17 તારીખ સવારે પ્રાયશ્ચિત કર્મ પંચાંગ કર્મ 12:39 મંડપ પ્રવેશ કરી અરણી મંથન દ્વારા અગ્નિ પ્રાગટ્ય કરી નવગ્રહોનો હોમ કરી 17 તારીખે હાજે મહાઆરતી કરવામાં આવશે. 18 તારીખે સવારે દરેક દેવતાઓની પ્રાતઃ પૂજા કરી માં ખોડલનો અહીંયા મહાભિષેક અને પાતળા સાધન દ્વારા અહીંયા એમનો મહાભિષેક મહાપૂજા કરવામાં આવશે. તે દિવસે ચંડીપાઠના જે 13 અધ્યાય છે, 13 અધ્યાયના અલગ અલગ દ્રવ્યો દ્વારા અહીંયા હોમ કરવામાં આવશે. અહીંયા 12,000 શ્રી સૂક્તના હોમ થશે, 1,00,000 નવારણ મંત્રનો હોમ થશે અને સાંજે પાછી મહાઆરતી થશે. 19 તારીખે સવારે પ્રાતઃ પૂજા કરી બલિદાન વગેરે કરી સાંજે 5 ના સમયે પૂર્ણાહુતિ કરી અને 19 તારીખે સાંજે અહીંયા 1,000 દીવડાની મહાઆરતી કરવામાં આવશે. અહીંયા આવનાર ભક્તોને દરેકને આરતીનો લાભ મળે, દરેક જીવ માત્રનું કલ્યાણ થાય એ હેતુથી આ યજ્ઞનું આયોજન કરેલ છે. આ આયોજન જે કંઈ કરે છે એમની એક જ ભાવના છે કે ભાઈ વિશ્વનું કલ્યાણ થાય, જીવ માત્રનું કલ્યાણ થાય એ હેતુથી આ સચંડી યજ્ઞ 3 દિવસનો કરવામાં આવે છે. આ શ્રી ખોડિયાર મંદિર ચાદનગઢ, અહીંયા હું પૂજારી તરીકે ફરજ બજાવું છું અને અહીંયા સત્સંગ શ્રી દિવસીય સત્સંગી યજ્ઞ રાખવામાં આવેલો છે અને અહીંયા ફૂલ જોરથી કામ ચાલી રહેલું છે. અત્યારે અહીંયા જે તે ભક્તો આવે તેમના માટે રહેવાની અને જમવાની પણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. હાલ અત્યારે ફૂલ જોરથી કામ ચાલી રહેલું છે.